હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે બનાવીશું ડ્રાયફ્રૂટ ખજૂરના ફરાળી લાડુ. આ લાડુ કોઈ પણ વ્રત ઉપવાસમાં કે પછી ફરાળમાં ખાઈ શકાય છે. મોળાકત કે અલોણા કરતી નાની બાળાઓને જો સવારે દૂધ સાથે આ એક લાડુ ખવડાવશો તો બપોર સુધી તેનું પેટ ભરેલું રહેશે અને પૌષ્ટિકથી ભરપૂર હોવાથી તેમને 5 દિવસના ઉપવાસ કર્યા પછી કોઈ પણ નબળાઈ નહીં આવે. તો ફ્રેન્ડ્સ, લાડુ બનાવવા માટે મેં અહીં કાળું ખજૂર લીધો છે, જેના ઠળિયા કાઢી લેવાના છે, અને ચોખ્ખું ગાયનું ઘી લીધું છે, કિસમિસ અને આ રીતે અખરોટના કટકા કરી લીધા છે, કાજુના કટકા કરી લીધા છે અને બદામના કટકા કરી લીધા છે. આ બધા ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગીના અને તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો. હવે મોટા વાસણમાં થોડું ઘી લઈ અને આ બધા ડ્રાયફ્રૂટ સાથળી લેવાના છે. તો પહેલાં કાજુ લીધા છે, તો એકદમ ધીમા તાપે સરસ સુગંધ આવે અને આછા બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લેવાના. હવે આ કાજુ શેકાઈ ગયા છે તો હવે કાઢી લઈશું. હવે બદામના ટુકડા શેકી લઈશું. એ પણ તેનો થોડો કલર ચેન્જ થઈ જાય અને આછી બદામી રંગની થાય એટલે કાઢી લઈશું. હવે અખરોટના કટકા શેકી લઈશું. આ રીતે સરસ શેકાઈ જાય એટલે કાઢી લઈશું. હવે કિસમિસ શેકી લઈશું. કિસમિસને વધારે નથી શેકાવા દેવાની, જો તે વધારે શેકાઈ જશે તો થોડોક કડવાશ આવી જશે તેના સ્વાદમાં, એટલે એક થોડીક સતળાય એટલે તરત કાઢી લેવાની. તો આ રીતે બધા જ ડ્રાયફ્રૂટ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આ બધું ઘી મોટા વાસણમાં લઈ અને ખજૂર શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ખજૂર મેં જે સ્પેશિયલ ખજૂર પાક બનાવવાનો ખજૂર આવે છે તે લીધો છે, કારણ કે તે એકદમ સોફ્ટ હોય છે, તેમાં મોઇશ્ચરાઇઝ થોડું વધારે હોય છે તો તે ફટાફટ શેકાઈ જાય છે અને નરમ પડી જાય છે. તમે જો તમારી પાસે બીજો કોઈ ખજૂર હોય તો એ પણ લઈ શકો છો. તો ખૂબ જ સરસ માત્ર 10 જ મિનિટમાં ખજૂરનો માવો તૈયાર છે. હવે બધા ડ્રાયફ્રૂટ્સ તેમાં ઉમેરી દઈશું, ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. તો બધા ડ્રાયફ્રૂટ્સ તેમાં ઉમેરી દીધા છે અને ખૂબ જ સારી રીતે હવે તેને મિક્સ કરી લઈશું. જો તમારી પાસે ખમણેલું કોપરું હોય અને તમારે એમાં નાખવું હોય તો એ પણ તમે નાખી શકો છો. આ સિવાયના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમે આમાં ઉમેરી શકો છો. તો માવો એકદમ તૈયાર છે. હવે આ માવો થોડો ઠંડો થાય એટલે મીડિયમ સાઇઝના લાડુ વાળી લઈશું. તો આ રીતે તમને જે સાઇઝના લાડુ વાળવા હોય એ સાઇઝના લાડુ વાળી લેવા. તો ખૂબ જ સુંદર અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. જો તાવેત ખાવાનું મન થઈ જાય તેવા ડ્રાયફ્રૂટ અને ખજૂરના લાડુ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, જો તમારી ઘરે પણ નાની બાળાઓ હોય, તે મોળાકત કે જયા પાર્વતીનું વ્રત કરતી હોય, તો તેમના માટે આ ડ્રાયફ્રૂટ્સ ખજૂરના લાડુ જરૂરથી બનાવજો, જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે, ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ્સ અને ખજૂરના લાડુ બનાવવાની આ રીત તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલીમાં ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે.